नमस्कार बालकों, माँ शारदा ने प्रणाम। तैयारी बराबर चाले छे ने? आपने तो गाउस ना नियम ऊपर केटलू तो काम करिए छे। आजकल महान नियम छे, सेने माटे नो नियम छे, गाउस नो नियम, कुलम नो नियम सेने माटे हतो। कुलम नो नियम हतो बिंदुवत विद्युत भारो वच्चे लागता विद्युत बल माटे नो, अने एनी मदद थी आपणे बिंदुवत विद्युत भार वडे उद्भवतुं विद्युत क्षेत्र मेळवी शकीए, हे ने? પણ ઘણા બધા વિદ્યુત ભારો પાસે પાસે આવેલા હોય તો એને શું કહેવાય? વિદ્યુત ભારનું સતત વિતરણ। જો વિદ્યુત ભારનું વિતરણ સતત હોય તો એના વડે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવવું, એને માટે આપણને ગાઉસનો નિયમ કામ લાગે છે। ઓકે, તો નિયમ શું હતો યાદ હોય તો? એનું ગાણિતિક સ્વરૂપ શું હતું યાદ કરી લઈએ। ફાઈ ઇક્વલ્સ ટુ સરફેસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ds equals to sigma q upon epsilon naught। આ આપણા ગાઉસના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે। ઓકે, ફ્લક્સ છે કોઈ પણ બંધ સપાટી માંથી પસાર થતું ફ્લક્સ, એ તેના વડે ઘેરાતા નેટ વિદ્યુતભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય। નેટ વિદ્યુતભારમાં ધનભાર અને ઋણભાર બધાનો ચિહ્નો સાથેનો સરવાળો આવી જાય, એને બેઝિક સરવાળો કહેવાય। એપ્સિલોન નોટ એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, જેને ગુજરાતીમાં આપણે પરાવૈદ્યુતાંક કહીએ છીએ। ઓકે, તો ગાઉસના નિયમના ફાયદા શું, એને એપ્લિકેશન્સ કહેવાય, ઉપયોગો। બરાબર, તો ગાઉસના નિયમના ચાર ઉપયોગો આપણે શીખવાના છે। બરાબર, આમ તો જો પહેલું એકદમ શોર્ટનેસ વિથ તો એવું છે કે ગાઉસનો નિયમ સતત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું મુખ્ય નિયમ છે, એને માટેનો મુખ્ય નિયમ છે। બરાબર, હવે એમાં જો આકાર સમમિતિ ધરાવતો હોય, સમમિતિ એટલે બધું સરખું, સામ્યતા, ખ્યાલ આવ્યો, તો ગાઉસના નિયમ પરથી વિદ્યુત ક્ષેત્ર સરળતાથી મળી જાય। બરાબર કે નહીં? તો આપણે એક એક કરીને ચાર ટોપિક શીખવાના છીએ। ઓકે, ચાર ટોપિકમાં પહેલો ટોપિક જે આજે શીખીએ છીએ, રેખા પર વિદ્યુતભારનું સતત વિતરણ હોય અને એ પણ નિયમિત લઈશું આપણે, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે। બરાબર કે નહીં? પછી અનંત વિસ્તારના સમતલ લઈશું, અનંત વિસ્તારનું સમતલ વિદ્યુતભારિત। ઓકે, ને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવશું, એ આપણો બીજો ઉપયોગ થશે। પછી ત્રીજો ઉપયોગ આપણે ગોળીય કવચ। ઓકે, ગોળીય કવચ એટલે એની સપાટી પર વિદ્યુતભાર હોય, અંદર પોલું હોય, પોલો ગોળો સાદી ભાષામાં ગોળીય કવચ, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવશું। બરાબર, અને પછી નક્કર ગોળો, બરાબર, આખો ભરેલો હોય વિદ્યુત ભારથી, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવશું। આ ચાર ગાઉસના નિયમના ઉપયોગો છે જે આપણે શીખવાના છે। બરાબર, પહેલું શું? રેખા પર સતત વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। બીજું, અનંત વિસ્તારના સમતલમાં રહેલા વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, સતત વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। પછી ગોળીય કવચ પર વિદ્યુતભારનું વિતરણ હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને છેલ્લે નક્કર ગોળો હોય આખો ભરેલો વિદ્યુતભારથી, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર। એક એક કરીને ચાર ટોપિક શીખવાના છે। ઓકે, ત્યાર પછી તમને ખ્યાલ આવશે કે ગાઉસનો નિયમ કેટલો બધો અગત્યનો છે, હે ને? તો આ આપણો ટોપિક છે બાળકો, આનો અનંત લંબાઈના અને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા વાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું। ઓકે, તો અનંત લંબાઈના તાર લેવાનો છે, એટલે આ હવે તાર દોર્યો છે, બરાબર, પછી એ અનંત લંબાઈ છે એવું કરવા માટે શું કરવાનું? અહીંયા આગળ પાછળ આવી ડોટેડ લાઇન્સ કરવાના, બરાબર, અનંત લંબાઈનો છે એટલે ખૂબ લાંબો, અનંત લંબાઈનો મીન્સ ખૂબ લાંબો, બરાબર। ઓકે, હવે એના એના એની પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપેલી છે, તમને ખ્યાલ છે ને રેખીય ઘનતા એટલે શું? હવે હું પ્રશ્ન પૂછી નાખું છું, ઓકે, આપણે આકૃતિ આપણને આખી એક એકની આખી આકૃતિ સમજીએ। ઓકે, તો પહેલા મને કહો લેમડા એટલે શું, વિદ્યુતભારની રેખીય ઘનતા
लैम्डा बराबर विद्युत भाग की रेखीय घनता माटे लैम्डा बराबर विद्युत भार ना छेद मा लंबाई बराबर ने तो ये लैम्डा आपने आपेली छे नो शू थयो के लैम्डा आपने नियमित लेवानी छे એટલે विद्युत भार नु आपने नियमित वितरण लईशु ओके तो आवी अनंत लंबाई नी रेखा छे एना पर आपने धन भार लईशु ओके एक मित्र विद्यार्थी मित्र ने प्रश्न हतो એમાં વિદ્યુત ભાર પોઝિટિવ છે કે નેગેટિવ એવું આપ્યા વગર વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું ઓકે જ્યારે આવી રીતે પ્રશ્ન પૂછે ત્યારે એનો અર્થ એવો થાય કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પૂછ્યું છે બરાબર કારણ કે દિશા પૂછવી હોય તો પ્લસ કે માઇનસ કેવું પડે બીજું યાદ રાખજો કે નોર્મલી ન આપ્યું હોય ને તો વિદ્યુત ભાર ધન લેવાનો ન આપ્યું હોય તો વિદ્યુત ભાર કેવો લેવાનો ધન એક તો એ કે ઋણ ભાર એટલે નોર્મલી ઇલેક્ટ્રોન જે પ્રમાણમાં અનસ્ટેબલ હોય અને ધનભાર છે એ નોર્મલી સ્ટેબલ હોય બીજી રીતે વિચારીએ તો પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં વધારે છે ઓકે એટલે એનામાં જડત્વનો ગુણ વધારે પડે એટલે ન આપ્યું હોય તો વિદ્યુતભાર ધન લેવાનો ઓકે નહીંતર એ લોકોએ આપવું પડે નોર્મલી ઓકે ચલો હવે ટોપિક પાછો આગળ જવા દઈએ તો લેમડા આપેલો છે ઓકે પહેલા આ આકૃતિ જોજો પછી આ આકૃતિ જોજો એક સાથે બેવ નો જોતા અનંત લંબાઈ નો છે આમ ઉપર ખૂબ છે નીચે અનંત લંબાઈ એટલે ખૂબ મોટો ઓકે હવે શું છે મારી વાત સાંભળો કે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર એક વિદ્યુત ભારને કારણે એક બિંદુ વિદ્યુત ભાર હોય ક્યુ તો કે ક્યુ બાય આર સ્ક્વેર બરાબર ને એટલે એ અંતર પર આધાર રાખે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અંતર પર આધાર રાખે હવે જો હું આ અનંત લંબાઈનો તાર હોય અને અહીંથી એક આર અંતરે બિંદુ લઉં બરાબર ધારો કે અહીંયા એક આર અંતરે બિંદુ લીધું પછી આ જે એનો જે સદિશ બને સ્થાન સદિશ એ બિંદુ બતાવતો સ્થાન સદિશ એને ધારો કે હું આમ ઘૂમાવું તો જેટલા પણ બિંદુઓ મળશે એ બધા બિંદુઓ સરખા અંતરે આવેલા હશે ને જો આને અનંત લંબાઈ નું ધાર જો આ ખૂબ મોટું છે ઓકે મોટું વિદ્યુતભાર વિતરણ છે ઓકે અને આ કોઈ બિંદુનો સ્થાન સદિશ છે હવે જો હું આને આમ ઘુમાવું બરાબર કે નહીં આ જે સ્થાન સદિશ હતો એને આમ ઘુમાવું હોય થી આમ બરાબર કે નહીં તો એના જેટલા પણ એન્ડ પોઈન્ટ્સ છે એ બધા એન્ડ પોઈન્ટ્સ તો તારથી સરખા અંતરે આવેલા કહેવાય તો પછી ત્યાં બધે તીવ્રતા કેવી આવે સરખી આવે ખ્યાલ આવ્યો એટલે આપણે આ દોર્યું છે જો ધારો કે પી ડેશ એક બિંદુ લીધું બરાબર અને એના સ્થાન સદિશની જે લંબાઈ હોય એને આપણે આર કહીએ તો આર અંતરે આમ ઘુમાવીએ એટલે આને આમ ઘુમાવીએ બરાબર કે નહીં તો આ જે સર્કલ દોર્યું છે વર્તુળ એના પર જેટલા પણ બિંદુઓ છે એ બધા બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય સરખું ઓકે તો તાર અનંત લંબાઈનો છે ઓકે એટલે વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પર પીના સ્થાન પર આધારિત નથી ઓકે આમાંનું આધારો કે આ સર્કલ નહીં દોર્યું છે એને બદલે અહીંયા ક્યાંક દોર્યું હોત તો પણ આટલા અંતરે બધે તીવ્રતા મૂલ્ય કેવું આવે સરખું આવે ઓકે હવે પહેલા શું કરીએ અહીંયા આપણે એક બિંદુ લઈએ પી વન ઓકે અને એક બિંદુ લઈએ પી ટુ થોડો વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ ઓકે એ વિદ્યુત ભાર વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો મારે અહીંયા એકમ ધનભાર વિચારવો પડે તો ધનભાર ધનભારને શું કરે ધક્કો મારે એટલે આને કારણે અહીંયા મળતી તીવ્રતા છે ધારો કે એમના હું ઈ વન રાખું પી વન ને કારણે મળતી તીવ્રતા ના ઈ વન રાખું હવે આને કારણે અહીંયા મળતી તીવ્રતા એને હું ઈ ટુ તો એ બેનો જે સદિશ સરવાળો આવે ખ્યાલ આવ્યો કે એ આ દિશામાં આવશે ને એટલે લંબાઈને લંબ દિશામાં બરાબર ને તારની લંબાઈને લંબ દિશામાં એને ત્રિજ્યાવર્તી દિશા પણ કહેવાય ઓકે તે દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર આવે ઓકે એટલે આખી આકૃતિ સમજાઈ ગઈ આકૃતિમાં આપણે શું શું જોયું એક
અનંત એટલે ખૂબ અનંતમય નો મીન્સ ખૂબ લાંબો તાર લીધો, એના પર વિદ્યુતભારનું નિયમિત વિતરણ લીધું. વિદ્યુતભાર તરીકે આપણે ધનભાર લઈશું, નો આપ્યું હોય તો, અને નોર્મલી ધનભાર લેવાય. વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા છે, એનો અર્થ થાય વિદ્યુતભારના છેદમાં લંબાઈ, બરાબર. પછી આપણે એવું જોયું કે આવો અનંત લંબાઈનો તાર હોય તો તાર પર કોઈ પણ બિંદુ પાસે તમે વાત કરશો, ઓકે, તો તે બિંદુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ બિંદુના સ્થાન પર આધાર ન રાખે, ઓકે. એટલે અત્યારે મેં એ બિંદુ અહીંયા લીધું છે, ત્યાંથી આર અંતરે પછી આમ અલગ અલગ બિંદુઓ લીધા તો બધા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. યાદ રાખજો, મૂલ્ય પણ દિશા ત્રિજ્યાવર્તી હોય, એટલે દિશા પછી લંબાઈ ને લંબ, એટલે અહીંયા દોર્યું છે તો આમ આવે, તો અહીંયા દોરું તો આમ આવે, ઓકે. એટલે સરખા અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું હોય, અને કઈ દિશામાં હોય એ જાણવા માટે આપણે બે બિંદુઓ લીધા, પી વન અને પી ટુ. તો અહીંયા રહેલા ધનભારને કારણે અહીંયા મળતી તીવ્રતા ઈ વન, અહીંયા રહેલા વિદ્યુતભારને લીધે અહીંયા આવતી તીવ્રતા પી ટુ. બેઉનો સદી સરવાળો કર્યો તો આ દિશામાં આવ્યું, જે લંબાઈ ને લંબ દિશા છે, જેને ત્રિજ્યાવર્તી દિશા કહેવાય. આ કૃતિની વાત પૂરી થઈ. ઇઝી છે. હવે વિચારો બાળકો કે આ અત્યારે છે ને વિદ્યુતભાર પોઝિટિવ છે, હે ને, એટલે ક્ષેત્રરેખા આમ આવી. જો આ નેગેટિવ હોત તો આમ આવત ને, એટલે અહીં લખ્યું છે. જો લેમડા ગ્રેટર ધેન ઝીરો હોય, એટલે પોઝિટિવ હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હોય. પણ જો લેમડા લેસ ધેન ઝીરો હોય, મતલબ વિદ્યુતભાર નેગેટિવ હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ આવે ને. જો અહીંયા દોરી બતાવે, ધારો કે અહીંયા ઋણભાર હોત, તો અહીંયા હું તીવ્રતા ગણવા માટે એકદમ ધનભાર મૂકું તો બધા ખેંચ, હે ને. તો જો લેમડા લેસ ધેન ઝીરો હોય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર તરફ આવે, ઓકે. અચ્છા, હવે તાર આપણે ભૂલી ગયા, તાર અનંત લંબાઈનો હોવાથી વિદ્યુત ક્ષેત્ર તારની લંબાઈ પર પી ના સ્થાન પર આધારિત નથી, ઓકે. તારની લંબાઈ પર પી બિંદુ ક્યાં લો, બરાબર, એટલું મહત્વનું નથી, કારણ કે તાર અનંત લંબાઈનો છે, અને લેમડા બરાબર આ સૂત્ર છે વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો હવે આ આકૃતિ પર આવશું.